નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ભારતનું ન્યાયતંત્ર પાઠ 11 એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. શરૂઆતમાં આપણે મેં તમને કીધું કે આપણા ભારતનું ન્યાયતંત્ર જે છે એ સુગ્રથિત રીતે પિરામિડ જેવું છે કે દરેકે દરેક અદાલત એકબીજા સાથે જોડાયેલી છે. કાર્ય જે છે એ એકબીજા સાથે જોડાઈને જ એનું કાર્ય થાય છે. એટલે આમાં સૌથી ટોચ ઉપર મેં તમને વાત કરી હતી પિરામિડની અંદર કે સૌથી ટોચ ઉપર આપણે સર્વોચ્ચ અદાલત આવે છે, ત્યાર પછી વડી અદાલત આવે છે, ત્યાર પછી જિલ્લા અદાલત, તાલુકા અદાલત આવે અને છેલ્લે ટ્રાયલ અદાલત આવે છે. સૌથી ટોચ ઉપર આપણે સર્વોચ્ચ અદાલતની વાત કરી હતી. સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે, ક્યારે એની સ્થાપના થઈ છે, એનું કાર્યક્ષેત્ર શું છે, કઈ રીતે તે કાર્ય કરે છે, એની નીચેની અદાલતોનું શું કાર્યક્ષેત્ર છે અથવા તો એના ઉપર તે કઈ રીતે પોતાનો અંકુશ ધરાવે છે, આ બધી જ બાબતોની ચર્ચા જે છે એ આપણે આના અગાઉના લેક્ચરની અંદર કરી ગયા છે. આજે આપણે એ પછી આ સળંગ જે સુપ્રતિત એક આખું જે ન્યાયતંત્ર છે એની અંદર જે બીજા નંબરની અદાલત આવે છે એટલે વડી અદાલત, એ વડી અદાલત વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં મેં તમને કીધું હતું વડી અદાલત જે છે એને હાઈકોર્ટ એટલે કે શોર્ટમાં HC, બરાબર, શોર્ટમાં શું કહેવામાં આવે એને HC વડી અદાલત તરીકે એને ઓળખવામાં આવે છે કે જે રાજ્યની અંદર હોય છે. એટલે સુપ્રથિત રીતે ન્યાયતંત્રની અંદર મહત્વની કડી તરીકે આ બંને અદાલતો, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, ટ્રાયલ અદાલત, આ બધાની અને સર્વોચ્ચ અદાલત, આ બંનેની વચ્ચે એક સારી કડી તરીકેનું કાર્ય જે છે એ વડી અદાલત કરે છે. વડી એટલે મોટી અદાલત તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જ્યારે પણ મોટાભાગે જે રાજ્યનો વિસ્તાર જે છે એ સર્વોપરી હોય છે એટલે કે રાજ્યનો વહીવટ મુખ્યમંત્રી દ્વારા સંચાલિત કરવામાં આવતો હોય છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા સંચાલિત કરવામાં આવે ત્યારે વડી અદાલત જે છે એની અંદર કાર્યવાહી જે છે એ કરવામાં આવતી હોય છે. એટલે આવી જ રીતે આપણે વડી અદાલતની અંદર કાર્યવાહી જે છે એ થાય એની આગળ વાત કરીએ આપણે કે મોટાભાગે કોઈ એક રાજ્યની અંદર કે અથવા તો અલગ અલગ રાજ્યોની અંદર પોતાની એમની અદાલતો હોય છે. જેમ આખા દેશ માટે એક સુપ્રીમ કોર્ટ છે એવી જ રીતે કોઈ પણ એક રાજ્ય માટે એની પોતાની અદાલત પણ હોઈ શકે છે અથવા તો બે કરતાં પણ વધારે રાજ્યો છે એ બે કરતાં વધારે રાજ્યો માટે એમની પોતાની અલગ એક અદાલત પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે બધા માટે એક જ અદાલત હોય. જેમ કે હું તમને વાત કરું તો ત્રણ રાજ્યો છે, હરિયાણા અને ચંદીગઢ. બરાબર, હરિયાણા, પંજાબ અને ચંદીગઢ જે છે એ ચંદીગઢની અંદર આ ત્રણે ત્રણ રાજ્યો માટે એક જ અદાલત છે વડી અદાલત, બધા માટે એક જ વડી અદાલત છે. તો એ ઉપરાંત આ ત્રણ રાજ્ય જે આ બાજુ જે આપણે ડાબા હાથ ઉપર જોઈએ તો ત્યાં એક સેવન સિસ્ટર્સ રાજ્ય આવે છે. એ સેવન સિસ્ટર્સ રાજ્ય જે છે એ બધા માટે એક જ અદાલત છે. જો આપણે કયા કયા, મણિપુર, ત્યાર પછી મેઘાલય, ત્યાર પછી નાગાલેન્ડ, ત્યાર પછી ત્રિપુરા, ત્યાર પછી મિઝોરમ, ત્યાર પછી અરુણાચલ પ્રદેશ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાતમું રાજ્ય છે અસમ. તો બધા રાજ્યો જે છે બધા રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે, ફક્ત અને ફક્ત એ વડી અદાલત છે જે
તે અસમ ની અંદર એટલે અસમ પણ કહે છે અને આસામ પણ કહે છે બરાબર અસમ પણ કહેવામાં આવે છે અને એને આસામ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે સાત રાજ્ય 1 2 3 4 5 6 અને 7 અને કદાચ યાદ રાખવું હોય ત્યારે સાત રાજ્ય માટે આને ત્રણ અક્ષર યાદ રાખવા પહંચ શું કહેવાનું પહંચ પહંચ એટલે ત્રણ રાજ્ય વચ્ચે એક વડી અદાલત કયા રાજ્ય છે પરીક્ષામાં કદાચ પૂછાય કે કયા ત્રણ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે તો એના માટેનું સૂત્ર જે છે યાદ રાખવા માટેનું એ છે પહંચ પહંચ એટલે પ એટલે પંજાબ અ એટલે હરિયાણા અને ચ એટલે ચંદીગઢ પહંચ યાદ રાખવાનું બરાબર ફરીથી કહી દઉં છું જો સૂત્ર એ લખી દઉં છું પહંચ એટલે તરત યાદ તમને રહી જાય કે પહોંચ આપણે પાંચ કેની જગ્યાએ પહોંચ કહેવાય પાંચ નહીં કહેવાય પાંચ કે પહોંચ પહોંચ રૂપિયા પહોંચ એટલે પંજાબ હરિયાણા અને ચંદીગઢ કે જે ત્રણ રાજ્યો માટે વડી અદાલત છે અને આનું સૂત્રની આપણે વાત કરીએ તો એના પણ બધાના પહેલા પહેલા અક્ષર લઈ લેવાને મ મે નાત્રી મિયા મમે નાત્રી મિયા બરાબર યાદ રહેજે મમે નાત્રી મિયા મ એટલે મણિપુર મે એટલે મેઘાલય ના એટલે નાગાલેન્ડ ત્રી એટલે ત્રિપુરા મી એટલે મિઝોરમ અ એટલે અરુણાચલ પ્રદેશ અને આ એટલે આસામ મમે નાત્રી મિયા યાદ રાખી લેજો મમે નાત્રી મિયા કયા સાત રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે એ સાત રાજ્યોના નામ આપો આવું પૂછે એનું સૂત્ર પણ મગજમાં હોય કે મમે નાત્રી મિયા મમે નાત્રી મિયા બરાબર એટલા માટે રિપીટ કરું તમને યાદ રહી જાય મમે નાત્રી મિયા મે મ એટલે મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ અને આસામ આ સાત રાજ્ય માટે વડી અદાલત જે છે એ આ સાત રાજ્ય અને ત્રણ છે અહીંયા પહોંચ ત્રણ નું પૂછે તો પહોંચ નું સૂત્ર યાદ રાખવાનું અને સાત નું પૂછે તો મમે નાત્રી મિયા આટલું યાદ રાખવાનું રહેશે તમારે કે જેથી કરીને આપણે પરીક્ષાની અંદર સાતે સાત રાજ્ય અથવા ત્રણે ત્રણ રાજ્ય એક સાથે યાદ ન આવે તો પણ આપણે આ સૂત્ર યાદ હોય તો એ સૂત્ર આપણને યાદ એટલે આવી જાય તો અમે બધું તમે લખીએ સાતે સાત રાજ્ય હવે વાત કરીએ આપણે આ સામાન્ય વડી અદાલતની આપણે વાત કરી કે કેવી રીતે વડી અદાલત જે છે તે આવેલી હોય છે જે તે રાજ્યની કે કોઈ એક રાજ્ય માટે એક પણ વડી અદાલત હોય અને એક કરતા વધારે રાજ્ય માટે પણ એક અદાલત એનું આપણે એક્ઝામ્પલ અહીં જોયું આપણા ગુજરાતની અંદર તો એક જ અદાલત છે નહીં આપણે ગુજરાત રાજ્ય માટે જ છે બરાબર આપણા ગુજરાત રાજ્યની વડી અદાલત જે છે એક જ છે અને એ આપણા ગુજરાત માટે જ છે બીજા કોઈ રાજ્ય એની સાથે સંલગ્ન નથી અને આપણી અદાલત જે છે એ અમદાવાદની અંદર આવેલી છે એટલે તમારે હવે એક પ્રશ્ન એ રહેશે આજનો લખવું હોય તો પ્રશ્ન લખી લેજો તમને જે હું પ્રશ્ન પૂછું છું એ લખી લઉં છું ભાઈ હું તમને ગુજરાતના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો બરાબર કદાચ આ કલ્પના કારણે દેખાતું નહીં આમ છતાં જોઈ લેજો કે ગુજરાત બોલું છું કે ગુજરાતના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો આ આપણા મુખ્ય ન્યાયાધીશનું નામ તમારે હવે પછી આપણો જ્યારે લેક્ચર આવે ત્યારે તમારે જાણીને આવવાનું રહેશે બરાબર
આગળ વધે હવે વડી અદાલત જે છે એની રચના કઈ રીતે કરવામાં આવે છે ખાસ રચનાની આપણે વાત કરીએ તો વડી અદાલત કઈ રીતે રચના કરીને નિમણૂક કોણ કરે છે હવે જો કોઈ પણ રાજ્યના વડી અદાલત જે છે એના મુખ્ય ન્યાયાધીશ એ મુખ્ય ન્યાયાધીશ જે છે એની નિમણૂક મુખ્ય ન્યાયાધીશની નિમણૂક આપણા રાષ્ટ્રપતિ અને જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એ બંને મળી આ ઉપરાંત જે તે રાજ્યના રાજ્યપાલ છે જો ખાસ યાદ રાખજો કોણ કોણ નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ પછી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ બરાબર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ અને જે રાજ્ય માટે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની છે એ રાજ્યના રાજ્યપાલ આ ત્રણેય ભેગા મળી અને ચર્ચા વિચારણા કરી ચર્ચા વિમર્શ કરી અને યોગ્ય ન્યાયમૂર્તિ જે છે અથવા યોગ્ય ન્યાયાધીશ જે છે મુખ્ય એની નિમણૂક કરે છે અને ત્યાર પછી અન્ય ન્યાયાધીશો છે આને આની અંદર પણ એ પ્રમાણે જ હોય છે બરાબર ન્યાયાધીશોની સંખ્યા વડી અદાલતમાં પણ એમાં પણ મુખ્ય ન્યાયાધીશ એક અને એની નીચે બીજા અલગ ન્યાયાધીશો હોય છે એટલે ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ જાય વડી અદાલત એટલે એમની નીચેના જે ન્યાયાધીશો હોય એનું નિમણૂક કરવા માટે ન્યાયાધીશ સાથે રાષ્ટ્રપતિ જે છે એ ચર્ચા વિમર્શ કરે છે અને ત્યાર પછી બીજા એમની નીચેના ન્યાયાધીશો જે છે એની નિમણૂક કરવામાં આવે છે એટલે અલબત્ત આમ જોવા જાવ આપણા ભારતની અંદર રાષ્ટ્રપતિની તમામ પ્રકારની સત્તા જે છે એ કોણ ભોગવે છે વડાપ્રધાન અને પ્રધાનમંત્રી આપણા રાષ્ટ્રપતિની તમામ પ્રકારની સત્તા જે છે એ વડાપ્રધાન અને પ્રધાનમંડળ જે છે એ ભોગવે છે એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળ જે પ્રમાણે એમને સલાહ સૂચન કરે એ પ્રમાણે જ એ પ્રમાણે જ એ પ્રમાણે જ એમણે ન્યાયાધીશો જે છે એની નિમણૂક કરવાની હોય છે એટલે એના આધારે ન્યાયાધીશ જે છે એ પોતે પછી પોતાનો કાર્યભાર સંભાળે ત્યારે એ કાર્ય કરતા હોય છે જે મુખ્ય ન્યાયાધીશ જે છે એને અંદર રહી એટલે મોટા ભાગે વડાપ્રધાન જે છે એ જ સજેશન આપે છે અને એના આધારે જ રાષ્ટ્રપતિ જે છે એ નિમણૂક પણ કરતા હોય છે તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિચારણા કરીને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે એટલે આ રીતે વાત થઈ આપણે ન્યાયાધીશની જે નિમણૂક કરવામાં આવે છે એની આપણે ચર્ચા કરી ત્યાર પછી જે છે એ વાત કરી આપણે એમની નિવૃત્તિ વય જે છે એ 62 વર્ષની છે કેટલા વર્ષની 62 વર્ષની 62 વર્ષે મુખ્ય ન્યાયાધીશો જે છે એ નિવૃત્ત થતા હોય છે આમ જો આપણે કદાચ તમારા મગજની અંદર એક કન્ફ્યુઝન એ પણ ઊભું થાય કે સર્વોચ્ચ અદાલત જે છે એના મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિ વય 62 વર્ષ છે અને આમની જે છે એ 62 વર્ષ છે એટલે આ બેની અંદર કન્ફ્યુઝન ન થાય પરીક્ષાની અંદર કદાચ પૂછાય કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે તો એમાં ખાસ યાદ રાખવાનું 65 અને એમ પૂછાય કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિ વય જે છે એ કેટલી છે તો એમાં એની જે છે એ મુખ્ય 65 વર્ષ છે એટલે બે વસ્તુની અંદર ડિફરન્સ છે યાદ રાખજો એક 65 અને એક 62 એક સર્વોચ્ચ અદાલતમાં 65 અને રાજ્યની અંદર વડી અદાલતના ન્યાયાધીશની 65 વર્ષની વય મર્યાદાની અંદર નિવૃત્તિ થાય છે
પણ માની લો ક્યારેક એવું બને કે રાષ્ટ્રપતિ જે સોરી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે એ ન્યાયાધીશને કોઈ કારણોસર અથવા માંદગીસર એમણે એવું જણાવ્યું કે પોતે પોતાની હોદ્દા ઉપર એમની જે પણ કાંઈ જવાબદારી છે એ જવાબદારી નિભાવી શકતા નથી અને એમની જવાબદારીમાંથી એમણે મુક્ત થવું છે. તો આવા સમયે સર્વોચ્ચ વડી અદાલતના ન્યાયાધીશ જે છે એ પોતાનું રાજીનામું આપણા જે સર્વોચ્ચ વડા જે છે રાષ્ટ્રપતિ તે રાષ્ટ્રપતિને સંબોધીને બંધારણીય જોગવાઈના આધારે તે આપી શકે છે. આ ઉપરાંત બીજું કે વડી અદાલતના કોઈ પણ ન્યાયાધીશને તેમની સામેનું જો ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદની અંદર મહાભિયોગની કાર્યવાહી પણ એમના ઉપર કરી શકે છે. ક્યારેક એવું પણ બને કે કોઈ ન્યાયાધીશે ભ્રષ્ટાચાર કર્યો હોય, ન્યાય આપવાની અંદર અસમાનતા દાખવી હોય, યોગ્ય ન્યાય ન આપ્યો હોય, તો આવા સમયે રાષ્ટ્રપતિ જે છે એમના ઉપર સંસદમાં બંધારણીય જોગવાઈના આધારે મહાભિયોગની ક્રિયા પણ કરી શકે છે. અને મહાભિયોગની ક્રિયામાં કેવું હોય છે, સેમ રીતે જેમ આપણે મેં તમને અગાઉ વાત કરી ત્યાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વાત કરી ત્યારે, એવી જ રીતે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જે છે એની ઉપર પણ મહાભિયોગની ક્રિયા કરવામાં આવે છે. અને જો એમના ઉપર મૂકવામાં આવેલા કોઈ પણ ગુના જે છે સાબિત થઈ જાય, એમના ઉપર મૂકવામાં આવેલા કોઈ પણ ગુનાઓ સાબિત થઈ જાય તો તેમને એમના હોદ્દા ઉપરથી દૂર પણ કરવામાં આવે છે, બરતરફ જે છે એ પણ કરી દેવામાં આવે છે. ત્યાર પછી વડી અદાલતના ન્યાયાધીશ બીજી એક મહત્વની બાબત છે, વડી અદાલતના ન્યાયાધીશની આપણા ભારતના રાજ્યોની અંદર ક્યાંય પણ કરી શકાય છે એમની બદલી. એવું ને કે આપણા ગુજરાતના છે તો એ ગુજરાતની અંદર જ છે, મહારાષ્ટ્રના વ્યક્તિ હોય અને તે હોય ન્યાયાધીશ બને તો એમને મહારાષ્ટ્રની વડી અદાલતમાં જ મુખ્ય ન્યાયાધીશ બનાવે, આવું હોતું નથી. પણ ભારતના કોઈ પણ રાજ્યની અંદર એમની બદલી જે છે એ કરી શકાય છે. એટલે બધી જ વડી અદાલતોમાં ન્યાયાધીશોની બદલી જે છે એ કરી શકાય છે. આ ઉપરાંત બીજી મહત્વની બાબત કે બધી જગ્યાએ ન્યાયાધીશોની સંખ્યા એકસરખી નથી હોતી. જેમ મેં તમને વાત કરી આપણે ઓલાની અંદર કે એક મુખ્ય અને બીજા 28, બરાબર, એક મુખ્ય અને બીજા 28 આટલા ન્યાયાધીશો જે હતા. પણ એમાં એવું નથી હોતું, કારણ કે જો દરેક જિલ્લાની અંદર અલગ અલગ હોય છે, દરેક જિલ્લાની વસ્તી જે છે સોરી દરેક રાજ્યની વસ્તી જે છે એ પણ અલગ અલગ હોય છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 6 કરોડની વસ્તી છે, તો એની સામે ઉત્તર પ્રદેશ જે છે એની 17-18 કરોડની વસ્તી છે. તો અમુક વસ્તીના ધોરણો, એનો વિસ્તાર, આ બધાના આધારે અથવા તો એના ઉપર કામકાજનો બોજ કેટલો છે એના આધારે પણ એના ન્યાયાધીશોની સંખ્યા વધારે ઓછી હોઈ શકે. કોઈ રાજ્યની અંદર ન્યાયાધીશની સંખ્યા વધારે હોય તો કોઈ રાજ્યની અંદર ન્યાયાધીશની સંખ્યા ઓછી પણ હોઈ શકે. હા, પણ ક્યારેક જો એવું બને કે જો રાષ્ટ્રપતિ અથવા સંસદને એવું જણાય કે આ રાજ્યની અદાલતમાં કાર્યબોજ જે છે એ ખૂબ જ વધારે છે, તો એવા સમયે ત્યાં એડહોક કેવાય, ન્યાયાધીશ કહેવામાં આવે છે, એડહોકના ધોરણે વધારાના કાર્યકારી ન્યાયાધીશ જે છે એ એમની નિમણૂક આપી શકે છે. અને આ એડહોક ન્યાયાધીશો જે છે એ થોડાક સમય પૂરતા જ રહે છે, 2 વર્ષની મુદત હોય એમની ધ્યાનમાં રાખવામાં આવે, કામકાજનું પતી જાય 2 વર્ષની મુદત સાથે એડહોક ન્યાયાધીશ છે એ રાખવામાં આવે અને પછી તે એમાંથી નિવૃત્તિ લઈ લેતા હોય છે કામકાજ પૂરું થઈ જાય. ત્યાર પછી બીજી એક મહત્વની બાબત એ છે કે જો મોટા ભાગે આમ જોવા જાઓ ને તો વડી અદાલતની અંદર તેનું કામકાજ જે છે
એ કામકાજ અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. પણ ક્યારેક એવું પણ બને કે દરેક વ્યક્તિને અંગ્રેજી ભાષા આવડતી પણ ન હોય, તો એવા સમયે ધારાસભાની અંદર, કોઈ રાજ્યની ધારાસભાની અંદર પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે તેવો ઠરાવ પસાર કરવો પડે છે. બરાબર, ધારાસભા, ધારાસભા એટલે જે આપણે બધા મંત્રીઓને બધા બેસતા હોય છે તે, એની અંદર સ્પેશિયલ ઠરાવ પસાર કરવો પડે કે ભાઈ આ રાજ્યમાં અદાલતની અંદર એમની માતૃભાષા જે છે એની અંદર એનું કામકાજ ચલાવવામાં આવે, જેથી કરી દરેક વ્યક્તિ જે છે એ સમજી શકે. એટલે આ પ્રમાણે એનું ભાષાનું એનું કાર્ય જે છે એ કરતા હોય છે. ત્યાર પછી આગળ હવે વાત કરું તો વડી અદાલતની અંદર ન્યાયાધીશ બનવા માટેની લાયકા તો શું હોય છે. આપણે આ વાત કરી હતી રચના, એની રચના કઈ રીતે થાય છે આપણે એની વાત કરી. હવે હું તમને એની થોડીક લાયકા તો કહી દઉં. કોઈ પણ વ્યક્તિએ વડી અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો એના માટે એની લાયકાત શું હોવી જોઈએ? એક તો જો સૌથી પહેલી મેં તમને આપણે કીધેલું છે હંમેશા કે આ તો હંમેશા લખી જ નાખવાની, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર, મેન આપેલું છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, ભારતની કોઈ પણ એટલે કે ભારતના રાજ્યોની કોઈ પણ વડી અદાલત, સોરી નીચલી અદાલત, નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. બરાબર, ભારતના રાજ્યોની કોઈ પણ નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેણે ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ, જો વડી અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો. અને વડી કોઈ પણ અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, ટ્રાયલ અદાલત, આવી કોઈ પણ અદાલતો એની અંદર જો તેણે 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેની સેવા આપી છે તો એ 10 વર્ષ સુધી તેણે ફરજિયાતપણે એની પાસે અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી બીજું, ત્રીજી એની લાયકાત છે કે તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ
બરાબર કોઈ પણ વ્યક્તિ છે કે જેણે વકીલાતની અંદર ઓછામાં ઓછું તેણે 10 વર્ષ સુધી વડી અદાલતમાં વકીલાત કરેલી હોવી જોઈએ. જો વધારે પ્રમાણમાં એની પાસે અનુભવ હોય તો એ અનુભવના આધારે પણ એની નિમણૂક કરવામાં આવતી હોય છે, એની અમુક સિનિયોરિટી જે છે અથવા તેને અમુક એવા કોઈ ઐતિહાસિક મહત્વના કેસના ચુકાદાઓ આપ્યા હોય તો એવા ચુકાદાઓ એને આપ્યા હોય તો એના આધારે પણ એની નિમણૂક જે છે એ થઈ શકે છે એના અનુભવના આધારે. ત્યાર પછી ચોથી એની લાયકાત છે કે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, બરાબર. રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ખૂબ જ વિદ્વાન ન્યાયાધીશ હોવો જોઈએ અથવા તો બંધારણનો ખૂબ જ નિષ્ણાત હોવો જોઈએ કે પછી પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં કાયદાઓનું એની અંદર ખૂબ જ ગહન જ્ઞાન જે છે એ હોવું જોઈએ. જો એની પાસે ખૂબ જ ગહન જ્ઞાન કાયદાઓનું હશે તો તેને વડી અદાલતના ન્યાયાધીશ જે છે એ બનવા માટે સક્ષમ છે, આવું આપણે કહી શકીએ, બરાબર. ત્યાર પછી આપણે વાત કરી હવે છેલ્લી લાયકાત છે પાંચમી કે 62 વર્ષ કરતા ઓછી ઉંમર નો હોવો જોઈએ. 62 વર્ષ કરતા ઓછી ઉંમર નો હોવો જોઈએ. આ છેલ્લી લાયકાત એની છે કે 62 વર્ષ કરતા જો મોટી ઉંમર હોય તો એને ન્યાયાધીશ બનાવી શકાતા નથી, કારણ કે એની રિટાયરમેન્ટના આરે કહેવાય. એટલે 62 વર્ષ કરતા વધારે પ્રમાણ ઉંમરનો હોવો જોઈએ નહીં, પણ એનાથી નાની ઉંમરનો હોવો જોઈએ. ત્યાર પછી ન્યાયાધીશ જે છે વડી અદાલતના એને નિમણૂક કરવામાં આવે એટલે હંમેશા એમણે પોતાના હોદ્દાની ગુપ્તતાના શપથ જે છે એ લેવા પડે છે. અને સૌથી પહેલાં રાજ્યના રાજ્યપાલ જે છે અથવા તો તે સંદર્ભની અંદર કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોય, માની લો ઘણી વખત એવું પણ બને કે રાજ્યપાલ જે છે એ હાજર ન હોય પણ એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી હોય તો આવા સમયે રાજ્યપાલ અથવા તો એ નિમણૂક કરાયેલ વ્યક્તિ જે છે તેને એના હોદ્દાના ગુપ્તતાના શપથ જે છે એ પણ લેવડાવે છે અને પોતે એવું પણ એક પ્રમાણપત્ર અથવા તો પ્રતિજ્ઞાપત્ર જે છે આપે એની ઉપર સહી પણ કરે છે કે હું મારા હોદ્દાને હંમેશા વફાદાર રહીશ, કોઈ દિવસ પણ ભ્રષ્ટાચાર કે કંઈ પણ બંધારણને નુકસાન થાય એવું કાર્ય કરીશ નહીં. એટલે આવી રીતે વડી અદાલત જે છે એના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે, એની લાયકાતો આ પ્રમાણે છે, એના હોદ્દાઓ પરથી દૂર કરવાની આ બધી વાત જે છે એ આજે આપણે કરી છે. એટલે હાલ આપણે આટલું રાખીએ છીએ, હવે પછી જ્યારે મળશું ત્યારે એનું કાર્યક્ષેત્ર શું છે આપણે એની ચર્ચા કરીશું. મેં તમને જે પ્રશ્ન પૂછેલો છે કે આપણા ગુજરાતના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો હાલમાં, બરાબર. એટલે તમારે જાણીને આવવાનું રહેશે. આટલું રાખીએ છીએ, અસ્તુ.